નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 બરાબર બેટા કરતા હતા રિવિઝન. આપણે જોયું કે જે આપણે ઘણા બધા ટોપિક કમ્પ્લીટ કરી લીધા હતા, હવે આપણે 2-3 જ ક્વેશ્ચન બાકી હતા બરાબર. આજે આપણે શરૂઆત કરીએ જૈવ આરક્ષિત. જૈવ આરક્ષિત એટલે શું? તો કે એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો એટલે દરેક દેશોના વિચારો દ્વારા બનાવવામાં આવે છે. ભારત એમ કે મારે મધ્યપ્રદેશમાં બનાવવું છે તો એ રાષ્ટ્રીય ગણાય બરાબર, એ ભારત સરકારનું ચાલે. આ તો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રની બહારના જગ્યામાં બનાવવામાં આવે છે. એટલે કોઈક રાષ્ટ્રોમાં તો બનાવવા આવશે, પણ બધાય રાષ્ટ્રો ભેગા થઈ અને એમ કે તમારા રાષ્ટ્રમાં બનાવવું છે તો કે ઓકે બરાબર. તો શું કહે છે, આ કોના માપદંડો એટલે કોના નીતિ નિયમ અનુસાર થશે? તો કે બધા રાષ્ટ્રોના બરાબર. બધા રાષ્ટ્રોની એક સહિયારી સંપત્તિ હશે એટલે બધા ભેગા થઈને વાતચીત કરે છે અને ક્યાંક બનાવે છે અને એના નિયમો લાગુ પડે છે, જેને કહેવાય જૈવ આરક્ષિત ક્ષેત્ર. બીજું, જે તે ક્ષેત્રોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનો, પ્રાકૃતિક એટલે કે કુદરતી, પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ કોઈ એવી જગ્યા હોય, કોઈ ઔષધિ હોય એ, અને સાંસ્કૃતિક એટલે પોતાની સંસ્કૃતિનું અહીંયા શું કરવામાં આવે છે, રક્ષણ કરવામાં આવે છે. જો આવું ક્યાંય નહોતું આવ્યું, વાત દરેક જગ્યાએ પ્રાણીઓની જ વાત થતી હતી, એક જગ્યાએ એક જ પ્રાણીની, અહીંયા એક કરતાં વધારે પ્રાણીની થતી હતી રાષ્ટ્રીયમાં. અહીંયા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંનેનું વાત કરવામાં આવે છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ, જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલી, જીવનશૈલી એટલે એ કેવી રીતે રહે છે બરાબર, શું કરે છે, એ બધી એનું આખું જે આસપાસનું જે જગ્યા હોય, એનું બિહેવિયર હોય, એ બધાનું શું કરવામાં આવે છે, રક્ષણ કરવામાં આવે છે. ત્યાં જૈવ વૈવિધ્ય એટલે જૈવ વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ, આજુબાજુમાં સંશોધન થાય છે, એ લોકો કેવી રીતે રહે છે, શું કરે છે, પ્રકૃતિને નુકસાન થતું નથી ને, એ બધી બાબતનું સંશોધન થાય છે અને એને લગતું શિક્ષણ પણ આપવામાં આવે છે, એને કહેવાય પ્રશિક્ષણ. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં એટલે જે વિસ્તારને તમે જે આરક્ષિત કીધો છે એ વિસ્તારમાં તમામ પ્રકારની બહારની માનવીય પ્રવૃત્તિ એટલે જો માણસ એન્ટર પણ નહીં થાય, કોઈ બહારની પ્રવૃત્તિ પણ નહીં થાય, પશુપાલન પણ થશે નહીં, માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે એટલે કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવતી નથી. આ ક્ષેત્ર કેવડું હોવું જોઈએ? તો મિનિમમ 5000 ચોરસ કિલોમીટર જેટલું મોટું. જો નાનું હશે તો સરકાર એને, બધી રાષ્ટ્રની સરકાર એને પરમિશન આપશે નહીં. વિસ્તાર કેવડો હોવો જોઈએ? તો કે 5000 ચોરસ કિલોમીટર. એક્ઝામ્પલમાં તમે કોઈ પણ લખી શકો. અને આપણા ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિ, કચ્છના રણમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એવી સંરક્ષણ કરવાની જરૂરિયાત હતી એટલે આપણા કચ્છના રણનો 5000 જેટલો વિસ્તાર 2008માં આપણે શું કરી દીધો છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર સરકારે જાહેર કરી દીધો છે. એક માર્કમાં પૂછાય. ચાલો નેક્સ્ટ, હિમદીપડો બાકી હતો. હિમાલયમાં હિમદીપડો એટલે હિમ ક્યાં પડે છે? હિમાલયમાં. તો કે હિમાલયમાં લગભગ કેટલી ઊંચાઈ? 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ પહેલાં તો ક્યાં રહે છે? હિમ એટલે વરસાદ પડે, બરફ પડતો હોય ત્યાં. ક્યાં પડે છે? હિમાલયમાં. શું પડે? બરફ. કેટલી ઊંચાઈ? 3000 મીટર. હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ પહેલાં તો બરફ પડે છે. 3 શબ્દ છે, બરફ, હિમાલય અને 3000, સેન્ટેન્સ બની ગયું. બીજું, સ્થાનિક લોકો આજુબાજુના ત્યાંના હિમાલયના લોકો એને શું કહે છે, હિમ દીપડા બાબતે જાણકારી વધે, સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ માટે 2000ની સાલમાં, જો 2000 અને 3000 આંકડા સેલા છે, બગડો ને તગડો, 2000ની સાલમાં અને 3000ની ઊંચાઈએ પહેલાં તો પરિયોજના કરી છે. આ ઉપરાંત કશ્મીરી હંગુલ એટલે, હંગુલ એટલે હરણની એક જાતિ છે, કશ્મીરી એટલે કશ્મીરમાં રહેતા હોય એવા, લાલ પાંડા જે હિમાલયમાં જોવા મળે, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રમાં રહેતી ગંગે ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. નેક્સ્ટ,
વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય. વન્યજીવ છે, વનમાં રહેતું જે જીવ છે એનું સંરક્ષણ તમે કઈ રીતે? તો કે જો શું કરો, પહેલાં તો આપણે ત્યાં ન જઈએ એટલે એ ઓટોમેટિક સંરક્ષણ જ થઈ ગયું, એનું સુરક્ષિત જ રહેશે. કેમ કે આપણે અહીંયા જઈશું તો કચરો કરશું, કચરો ફેલાવશું એટલે એને નુકસાન થશે. બીજું, શિકાર બંધ કરી દો, આપણને શું લાગુ પડે તો આપણે અહીંયા ન જઈએ. બીજું, શિકાર ન કરો. ત્રીજું, માણસોમાં જાગૃતિ લાવો કે એને ન મારવું જોઈએ, બરાબર. ચોથું, એનું ધ્યાન રાખો, માંદુ બાંધુ હોય તો દાવાનળ ન થાય એનુંય ધ્યાન રાખો. તો ઓટોમેટિક વન્યજીવ શું થઈ જશે, બચી જશે. જો થોડાક પોઈન્ટ એવા હોય બેટા કે તમે તમારી મનોવૈજ્ઞાનિક બુદ્ધિ દ્વારા પણ લખી શકો, થોડુંક તમારામાં એટલું તો નોલેજ હોય જ, તમે કાંઈ સાવ બુદ્ધિ વગરના તો છો નહીં બેટા. તમે એઇથમાં આવ્યા, સેવન્થમાં હતા, પછી એઇથમાં આવ્યા, એઇથમાંથી નાઇન્થમાં આવ્યા, નાઇન્થમાંથી ટેન્થમાં આવ્યા, તો થોડું થોડું તમને વન્યજીવ જંગલ આ તે થોડુંક તો તમને તમારી રીતે લખતા આવડતું છે. એટલે થોડુંક તમારે તમારી રીતે લખી શકો એક બે સેન્ટેન્સ. જો અત્યારે આપણે વાંચ્યું નથી છતાંય તમે થોડુંક લખી શકો, વન્યજીવ બચાવવા હું શું કરું? તો કે જો જંગલમાં ધ્યાન રાખો, સજા કરો કોઈ એને મારતું હોય તો, બરાબર. બીજી પ્રવૃત્તિઓ ન થવા દો, એને માંદું હોય તો ધ્યાન રાખો, ખાવા પીવા ખોરાકનું ધ્યાન રાખો, આજુબાજુમાં જાગૃતિ લાવો. ઇનફ છે આટલું. શું કહે છે, જંગલો માટે પહેલાં તો આપણો દ્રષ્ટિકોણ અને આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂત સ્ત્રોત, આપણે શું વિચારીએ કે જંગલ છે, ઓહો હો, અને ઝાડ કાપી નાખશું લાડલી આવક થશે, પાંદડા વેચશું એટલે આમ થશે, ફળ વેચશું તો આમ થશે. આપણે જસ્ટ આપણી મની પૈસા કમાવા માટે દ્રષ્ટિએ વિચારીએ છીએ, એ ભૂલ ભરેલું છે. એનું સંરક્ષણ થવું છે તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાનો બચશે. જો તમે જંગલને બચાવશો તો વન્યજીવનું ઘર બચશે. તમે જંગલ તોડી નાખશો તો વન્યજીવને તો માણસો મારી જ નાખવાના છે, કેમ કે અહીંયા આવશે એટલે આપણને એ મારશે, આપણે એને પહેલાં જ ન મારી નાખીએ. એટલે જંગલોમાં તૃણાહારી એટલે કે ઘાસ ખાતા હોય એવા, અને માંસાહારી માંસ ખાતા હોય એવા પ્રાણીઓનું પહેલાં તો શું કરો, સમતુલન. જો તૃણાહારી ઘટી જશે તો માંસાહારી આપોઆપ મરી જશે, કેમ કે એ ખાશે શું, અને માંસાહારી વધી જશે, બરાબર. અને તૃણાહારી નહીં હોય તો એ પ્રોબ્લેમ થશે. હવે ઊંધું વિચારો કે તૃણાહારી ઓછા હશે, અલમ તૃણાહારી વધારે હશે અને માંસાહારી ઓછા હશે, બરાબર, તો શું થશે? તો કે જંગલની લીલોતરી આ બધું, જેમ જેમ તૃણાહારી વધારે હશે, બરાબર, તો એ શું થશે, ગ્રીનહરીને એ બધું ખાવા મળશે. એ વસ્તુ એ ખોટી છે. એટલે પહેલાં તો બેયનું બેલેન્સ કરો. એ માટે જંગલના જળ સ્ત્રોતો એટલે પાણી પીવાનું જે સ્થળ હોય એની જાળવણી કરો. પાલતુ પશુ ચરણ, જો બહારની પ્રવૃત્તિ સદંતર બંધ કરી દો. શિકાર ડામવા એટલે બંધ કરવા કડક કાયદા, સખ્તાઈનો અમલ કરાવો. જંગલમાં થતા ગેરકાયદેસર ખનન એટલે ખોદકામ, ખનીજો માટે ખોદકામ થતું હોય એ પ્રતિબંધ કરો, કડક સજા કરો, દંડ કરો. વન્યજીવોનો પ્રજનનકાર, જ્યારે નર અને માદા પ્રજનન કરતા હોય, એક નવા જીવ માટે મહેનત કરતા હોય, બરાબર, બાળક આવતું હોય, બરાબર, જો ત્યારે એને ખલેલ ન પહોંચાડો. નેક્સ્ટ, જંગલમાં થતી માછીમારી, કેમ કે અહીંયા જળાશય હોય, વન્ય પેદાશનું એકત્રીકરણ એટલે બધા લોકો આજુબાજુના લોકો ત્યાં ઝાડવા તોડવા આવતા હોય, ફળ લેવા આવતા હોય, એ વન્ય પેદાશ એટલે વનમાં ઉગતી જે પેદાશ છે એનું એકત્રીકરણ લઈ જતા હોય, પ્રવાસન, આ બધુંય બંધ કરો. કા કરવા દો પણ લિમિટેડ કરો, એના માટે નિયમો બનાવો. સમાજમાં બહુ મોટી સંખ્યામાં જનજાગૃતિ લાવો, અને જવાબદાર નાગરિક જૂથ એટલે બહુ વ્યવસ્થિત હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાં એમનેમ એવી સંસ્થાઓ હોય, સેવાભાવી સંસ્થા હોય, એ વન્યજીવો સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ ન હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો એક્ટિવ નથી તો એ સંસ્થા એના ઉપર દબાણ કરવું જોઈએ કે કમ્પલસરી તમારે કરવું જ પડશે. જો સરકાર આડાવડો નિર્ણય લે તો આપણી પબ્લિક છે એ કેવી રોષે જડે, મીડિયાનો આમ તેન બધાને બોલાવીને ફટાફટ બધું કરવા માંડે. એમ તો જવાબદાર નાગરિક તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે કમ્પલસરી કામ કરાવવું જોઈએ, બરાબર. ચલો આ ક્વેશ્ચન ડન. લાસ્ટ ક્વેશ્ચન રહ્યું લુપ્ત થતું વન્યજીવ. લુપ્ત એટલે શું? તો કે એની સંખ્યા બહુ ઓછી હોય. જો તમે હજી ધ્યાન નહીં દો તો એ શું થઈ જશે, હજી જે છે એના કરતાં પણ ઓછું રહેશે, અને એક સમયે તમને ખાલી ફોટામાં જ જોવા મળશે. ઈ આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે છે. વિશ્વના, જો ભારતના નહીં, વિશ્વના છે જ. ગત સદી એટલે 19મી સદીની શરૂઆતમાં વાઘ પહેલાં તો આખા ભારતમાં હતો. વાઘ ક્યાં હતો? આખા ભારતમાં. પણ તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગ
ઈડર અંબાજી પંચમહાલ ડાંગ, ઈડર અંબાજી પંચમહાલ ડાંગ, ઈડર અંબાજી પંચમહાલ ડાંગ માં જોવા મળતા. એક સમયે ભારતમાં હતા ત્યારે ગુજરાતમાં ઈડર અંબાજી પંચમહાલ ડાંગમાં જોવા મળતા હતા. આજે ગુજરાતમાં વાઘ હું થઈ ગયા પૂરું. એટલે પહેલાં વાઘ જો શું કરવાનું, એક શબ્દ લખી નાખો વાઘ. એટલે વાઘના કેટલા વાક્યો થયા? ત્રણ. પહેલાં હતા ગુજરાતમાં, અહીંયા હતા, આજે વયા ગયા, એટલે ત્રણ લીટી કમ્પ્લીટ. બીજું, ભારતમાં ચિત્તો, હવે બાજુમાં લખી નાખો ચિત્તો, મુદ્દો કરી નાખો ચિત્તો. ભારતમાંથી, ભારતના જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓ, હવે નીચે ત્રીજો મુદ્દો કરો પક્ષીઓ. પહેલું આપણે લીધું વાઘ, આખા ભારતમાં હતું, ગુજરાતમાં ઈડર અંબાજી પંચમહાલ ડાંગમાં હતું, આજે આખા ભારતમાંથી લુપ્ત. ચિત્તો આખા ભારતમાંથી લુપ્ત. પક્ષી, અમુક પક્ષીઓની જાતિ હતું એ ભાગ્યે જ હજારે નજરે પડે છે. ખાલી ત્રણ શબ્દ ઉપરથી આપણને પાંચ સેન્ટેન્સ બન્યા. નેક્સ્ટ, ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારી છે. પંખી લખો, પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા, ચિલોત્રા અરુણાચલ, એટલે આખું સેન્ટેન્સ બની જાય. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે શું છે? સંકટ છે. ગંગા, ગંગામાં જોવા મળતી ડોલ્ફિન. ઓડિશા, ગુજરાત રાજ્યમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતી કાચબા, કાચબા લખી નાખો, એટલે ગુજરાતમાં જોવા મળતા હતા, આજે એની સંખ્યામાં શું થઈ ગયો? ઘટાડો. ખાલી મુદ્દા યાદ રાખો, વાઘ સેકન્ડમાં આપણે જોયું, ચિત્તો નેક્સ્ટમાં જોયું, નેક્સ્ટમાં આપણે જોયું પક્ષી, પક્ષીના બે પોઈન્ટ હતા બરાબર, પછી ચિલોત્રા, પછી ગંગા, પછી કાચબા, ગંગા, પછી કાચબા, પછી નદી, નર્મદા તાપી મહી સાબરમતીમાં જોવા મળતી જળ બિલાડી લગભગ લુપ્ત. બરાબર, આપણને ખાલી 6 થી 7 શબ્દમાં આખો ક્વેશ્ચન ડન. ચલો, આ ચેપ્ટરનું રિવિઝન બેટા મારા તરફથી અહીંયા કમ્પ્લીટ છે. હવે જોઈએ તમે કેવું લખીને આવો છો. ચલો નેક્સ્ટ, આપણે 11મું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ. પહેલાં આપણે તે દિવસે જોયું હતું જળ સ્ત્રોતો કેટલા છે? 3 બરાબર. પેલું વૃષ્ટિ એટલે વરસાદ બરાબર, પૃથ્વી ઉપરનો મેઇન સ્ત્રોત વૃષ્ટિ. વૃષ્ટિ ક્યાં જોવા મળે છે? વરસાદ ક્યાં ક્યાં પડે છે? નદી, સરોવર, ઝરણા અને કૂવામાં. આ બધું કેનાથી ભરાય? વરસાદથી, અને વરસાદ એ પૃથ્વી ઉપરનો મેઇન છે. બીજું પૃષ્ઠીય એટલે સપાટી, સપાટી ઉપર મેઇન કોણ છે? નદી. અને ગૌણ તો ઉપરના બધાય કોપી મારી દેવાના છે. ભૂમિગત જળ, ભૂમિગત ઉત્તરમાં, ઉત્તર ભારતના મેદાનમાં જોવા મળતું હતું, અને નીચે દક્ષિણમાં ક્યાં જોવા મળતું હતું? તો કે ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોમાં ઓછું છે. અને ઉત્તરના મેદાનોમાં કેટલા ટકા હતું? 42% હતું. અને મેઇન ભૂમિગત જળનો ઉપયોગ ક્યાં થતો હતો? તો કે સિંચાઈ માટે થતો હતો. નેક્સ્ટ આજે આપણે કરશું બેટા સિંચાઈ, જળ સંસાધનો અને ઉપયોગ. જળ સંસાધનો અને ઉપયોગ શું કહે છે? સિંચાઈ, ભારતમાં 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ભૂમિગતમાંથી આપણે જેટલું લઈએ છીએ એ સિંચાઈનું કેટલા ટકા? 84% પાણી સિંચાઈમાં. ભારતમાં કદાચ 100% પાણી છે બરાબર, પણ 84% ખાલી કેમાં જાય છે? નકરું પોલામાં, ખેતીમાં. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવું હોય, 1 કિલો એટલે કેટલું થાય? 1 તપેલી જેટલું થાય. ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર, 1 લીટર એટલે કેટલું થાય? 2 લોટા થાય બરાબર. તો 1500 લીટર પાણી જોઈએ છે. ડાંગર એટલે ચોખા, શણ એટલે શણના કોથળા, અને શેરડી. ડાંગર, શણ, શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા. તમે વિચારો કરો, ઘઉંથી તો ડબલ જોઈએ ને, તો આમાં 1500 જોતું હોય તો આમાં 2500-2000 તો જોતું જશે ને. તો વિચારો તમે કે 84% લઈ જ જાય છે ખેતી પાણી આપણું. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ટ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2મી સદીમાંથી હતું.
કાવેરી નદી છે, નદીમાંથી નહેર બહાર પાડી હતી. એટલે દરેક માણસો હોય ને એના ખેતર પાસે છે ને નહેર હોય, નહેરનો હું તમને ફોટો મોકલીશ, એને નહેર કહેવાય. એ નદીમાંથી નહેર બહાર પાડી હતી એટલે શું થાય કે જેના ખેતર પાસેથી નહેર નીકળે એમાંથી પાણી ખેતરમાં નાખી શકે, પીવડાવી શકે. કેટલામી સદીમાં બનાવી હતી? બીજી સદીમાં. નામ શું? ગ્રેન્ટ એનિકટ. કઈ નદી? કાવેરી. આ સેન્ટેન્સ સૌથી વધારે હાઇલાઇટ કરજો, ગોખી નાખજો. અત્યાર સુધી મિનિમમ 10 વખત પૂછાયેલું છે. 1982માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1882 પહેલો આંકડો જો આજ અત્યારે 84 1882 84 1882 84 1882 38% 38 84 પહેલાં 38% આવ્યું હતું ને, ઓકે 42% છે. જો 38% ક્યાંક આવે છે આ ચેપ્ટરમાં. ઓકે ચલો 42%, બરાબર. પછી 1500 લિટર, 84%, 1882. બધા આંકડા યાદ રાખવાના કન્ટિન્યુઅસ, એટલે બોલ્યા રાખવાના, એટલે આપણને મગજમાં ફિટ થતા જાય, બરાબર બેટા. જો શું કહે છે, ભારતમાં સિંચાઈ ત્રણ રીતે થઈ. જો કૂવા અને ટ્યુબવેલમાંથી, આમ ચીંચોળો દ્વારા, ચીંચી ચીંચીને ખબર છે ને, ઓલી ડોલમાં દોરી બાંધીને આમ ચીંચવાનું, ચીંચા રાખવાનું કૂવા અને ટ્યુબવેલ દ્વારા. બીજું નહેરોમાંથી કરી શકો, ત્રીજું તળાવમાંથી. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય છે. આ છે ને બેટા 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય કે સિંચાઈના કેટલા માધ્યમ છે, તો લખવાનું 3. કયા કયા? કૂવા અને ટ્યુબવેલ, તળાવો અને નહેરો. કૂવા અને ટ્યુબવેલ મેઇન છે, નહેરો અને તળાવો બીજો, નહેર બીજું, તળાવ ત્રીજું. નહેરો દ્વારા સિંચાઈ કઈ કઈ નદીમાંથી કરે? તો સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વીય તટીય મેદાનોમાં આવેલા મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી બધી સાઉથની છે. મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. નહેર દ્વારા, તમે વિચાર કરો, આ બધી નદીનું પાણી નહેરોમાં જાય છે, નહેરોમાંથી ખેતીમાં વપરાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે, કેમ કે ત્યાં તો કાંપના મેદાન હોય, કાંપ તો ફટાફટ પાણી હોય, કાંપમાં પાણી ટકે નહીં. કાળી માટી હોય, જાતી માટી હોય, તેમાં પાણી શોષાઈ રહે, બરાબર, શોષી લે. કાંપમાં તો હળહળ કરતું વયું જાય, એટલે કમ્પલસરી ત્યાં શું થાય, કૂવા અને તળાવો દ્વારા સિંચાઈ પૂર્વ એટલે અરુણાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં વધારે થાય છે. આપણને એક મેઇન સેન્ટેન્સ પૂછાય, સિંચાઈના કેટલા માધ્યમ કયા કયા, એ આપણે ખાસ યાદ રાખવા, બરાબર. આજે આપણે અહીં સુધી રાખીએ. ચેપ્ટર 9 મેં કમ્પ્લીટ કરી દીધું, કાલથી આપણે ચેપ્ટર નંબર 3 રિવિઝન કરશું, બરાબર. અને આજના હોમવર્કમાં સિંચાઈ. ડન. નમસ્કાર.